નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ઈ લર્નિંગ વિડીયો લેક્ચરની અંદર સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે આપણે એવી ચર્ચા કરી હતી કે ત્રેવીસ તારીખથી સ્કૂલો શરૂ થઈ જવાની છે એવી આશા છે પરંતુ ગઈકાલે રાત્રે એક ગાઈડલાઈન આવી એ પ્રમાણે કોવિડના કેસીસ એટલા બધા વધી ગયા છે મહાનગરોની અંદર અને આપણે પણ જેથી કરીને ત્રેવીસ તારીખે સ્કૂલો હજી સ્ટાર્ટ થવાની નથી તો નવી ગાઈડલાઈન આવે ત્યાં સુધી આપણે વિડીયો લેક્ચર એટલે જ કાલથી ચાલુ કરી દીધા હતા કે થોડો ઘણો અંદેશો તો આપણને હતો જ કે ગવર્મેન્ટની ગાઈડલાઈન આવી એ પ્રમાણે હજી સ્કૂલો ચાલુ નથી થવાની તો જ્યાં સુધી સ્કૂલો ચાલુ નહીં થાય ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયો લેક્ચર દરેક વિષયમાં દરેક ધોરણમાં ચાલુ જ રહેશે આપણી સ્કૂલના ખાસ મગજમાં એ રાખવાનું તમે તમારા મિત્રોને પણ જાણ કરી દેજો હજી જો ફરવાના વેકેશનના મૂડમાં હોય તો કે હવે આપણી પાસે સમય બહુ લિમિટેડ છે ક્યારે એક્ઝામ સીધી આવીને ઊભી રહે તો પણ કંઈક કહેવાય નહીં તો આપણે આપણો પૂરો અભ્યાસક્રમ વિડીયો લેક્ચર આધારિત જ કરવાનો છે ન આવડે પૂછી લેવાનું છે સમજવાનું છે અને આગળ વધવાનું છે ખ્યાલ આવે છે છેલ્લે ગયા લેક્ચરમાં આપણે વિકલ્પ સમીકરણો આવું શરૂ કર્યું હતું કે જે સમીકરણ વિકલિતો ધરાવતું હોય વિકલિતો એટલે ડીવાય બાય ડીએક્સનું જે સમીકરણમાં અસ્તિત્વ હોય એવા સમીકરણને વિકલ્પ સમીકરણ કહેવામાં આવે છે બરાબર છે સાદું આવું સમીકરણ હોય એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ બરાબર જીરો તો આ સમીકરણ છે અને આ વિકલિતો ધરાવતું સમીકરણને વિકલ્પ સમીકરણ આપણે કહીએ છીએ એટલે કે એક વિધેય જી માટે એફ એવું મેળવી શકાય કે ડીવાય બાય ડીએક્સ બરાબર જી ઓફ એક્સ એક વિધય જી માટે એક વિધેય એફ એવું મેળવી શકાય કે જેથી ડીવાય બાય ડીએક્સ બરાબર જીઓફેક્સ જ્યાં વાય બરાબર એફ ઓફેક્સ આવું જો થાય તો આપણે કહી શકીએ અને વિકલ્પ સમીકરણ કહેવામાં આવે છે ખાસ વિકલ્પ સમીકરણની બે વાત આપણે શીખા કક્ષા ઓર્ડર અને પરિમાણ એટલે ડિગ્રી આ બે વાતની આપણે ગઈકાલે ચર્ચા કરી આજે એને થોડીક સમજી લઈએ ફરીથી અને પછી એના એક્સરસાઇઝના ક્વેશન આપણે કરી લઈએ કક્ષા કક્ષા કોને કહેવાય કે કક્ષા માટે જો કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવી હોય વિકલ્પ સમીકરણની કક્ષા તો વિકલ્પ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતો આ આ જે છે એ સ્વતંત્ર છે એના ઉપર આધારિત અવલંબી ચલવાય છે એના આધારિત વિકલિતો કે આખે આખા સમીકરણમાં જે વિકલિતો આવ્યા હોય એમાં ઉચ્ચતમ કક્ષાનું જે વિકલિત હોય માની લો કે આવું કોઈ છે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ ટુ ડી વાય બાય ડીએક્સ બરાબર ત્રણ તો આ વિકલ્પ સમીકરણ છે આ એના વિકલિતો છે તો આની કક્ષા ગોતવી હોય તો અહીંયા આપણે ખાસ જોવાનું કે વિકલ સમીકરણમાં ઉચ્ચતમ કક્ષાનો વિકલિત એટલે મોટો મોટું વિકલન સિમ્પલ ભાષામાં કહું તો કયું છે આ બે કક્ષાનું દ્વિતીય કક્ષાનું તો એને આપણે આની કક્ષા બે છે એવું આપણે કહીશું કક્ષાની છે બે બરાબર છે એ સિવાય પ્રથમ વિકલિતને આપણે વાય ડૅસ અથવા તો વાય વન વડે દર્શાવી વાય ડબલ ડેસ દ્વિત્વિય વિકલિત વાય ટુ અને વ્યાપક રીતે જો મો વિકલન હોય તો વાય એન એન આમ ડેશ ડેસ કરવું વ્યાપક નથી એટલે વાય એન આપણે લખીએ છીએ બરાબર આવી રીતે આપણે કક્ષા મેળવી છે એટલે કક્ષાની વ્યાખ્યા આપણે ગઈકાલે લખી જ છે કે વિકલ્પ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતો એટલે ડીવાય બાય ડીએક્સ એની ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ્પ સમીકરણની કક્ષા કહેવામાં આવે છે પરિમાણ હવે આ સમીકરણમાં પરિમાણ માટે મહત્વનો મુદ્દો જો કહીએ પરિમાણ પરિમાણ જ્યારે મેળવવું હોય તો એક વસ્તુ તો ફાઇનલ છે કે પરિમાણ હંમેશા ધનપૂર્ણાંક હોય ઋણ અપૂર્ણાંક હોતો નથી અપૂર્ણાંક નથી ઋણ અપૂર્ણાંક નથી ધનપૂર્ણાંક જ હોય ખાસ એમાં ધ્યાન રાખવાનું વિકલી તો બહુપદી સ્વરૂપે હોવો જોઈએ બહુપદી સ્વરૂપે વિકલી જો છે એ બહુપદી સ્વરૂપે જ હોવા જોઈએ તો જ આપણને એની વાત કરી શકાય જો વિકલી તો બહુપદી સ્વરૂપે ન હોય તો આપણે એવું કહી શકીએ કે આપેલા વિકલ સમીકરણનું પરિમાણ જે છે એ વ્યાખ્યાયિત નથી એટલે એની વ્યાખ્યાને વાત તો કહીએ કે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય તથા વિકલ્પ સમીકરણનું પરિમાણ એ શું છે તો કે આપણે કાલે એક વ્યાખ્યા લખી છે કે વિકલ્પ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતનો ઉચ્ચતમ ઘાતાંક એટલે માની લો કે આ વિકલ્પ સમીકરણ છે તો આનો ઘાતાંક કેટલો છે એક તો આનું પરિમાણ કેટલું થશે એક ઉચ્ચતમ કક્ષાનું વિકલિત હવે કયા કદાચ અહીંયા હું આમ લખી નાખું એની ચાર ઘાત તો જો આ ઉચ્ચતમ કક્ષાનું વિકલિત આય છે ને આય છે હવે એનો ઉચ્ચતમ ઘાતક અહીંયા એક છે ને અહીંયા ચાર છે તો મોટું હોય લખવાનું પરિમાણ ચાર થશે બરાબર આવી રીતે આપણે કક્ષા અને પરિમાણ બહુ જ આનંદથી ગોતી શકીએ અને સમજણતાથી ગોતી શકીએ ખાસ ધ્યાન રાખવાનું કે વિકલિતો બહુપદી સ્વરૂપે વિકલિતો એટલે આ જે બહુપદી છે એ એક્સની બહુપદી છે ડીવાય બાય ડીએક્સ જે છે એ બહુપદી એટલે કે સાઇન આવવાય કોઈ સાઈન ડીવાય બાય ડીએક્સ તો આ બહુપદી સ્વરૂપે નથી આ ખૂણો સ્વરૂપે થાય બરાબર તો અહીંયા એ ચાલતું હતું નથી તો આટલી વસ્તુ આપણા મગજમાં ક્લિયર સેટ થઈ ગઈ છે અને એ જ પ્રમાણે આપણે આગળ વધવાનું થશે બરાબર છે તો આ વસ્તુ આપણે ગઈકાલે સમજેલા છીએ હવે આજે એનાથી આગળ વાત કરવાની છે જેટલી સ્પષ્ટતાથી થશે એટલી જ આપણને વધારેને વધારે મજા આવવાની છે તો આપણે નવ પોઈન્ટ એક ઉપર પહોંચીએ છીએ જો તમારી ટેક્સ્ટબુકમાં પાના નંબર થ્રી વન નાઇન એની આગળ ઉદાહરણ છે વિકલ્સમી કક્ષા અને પરિમાણ વ્યાખ્યાયિત હોય ને તો હંમેશા ધન પૂર્ણાંક જ હોય આ વસ્તુ મગજમાં રાખશું હંમેશા ધનપૂર્ણાંક હોય એ એક લખી નાખી નોંધ બરાબર છે પરિમાણ અને કક્ષા જો વ્યાખ્યાયિત હોય પરિમાણ તો એ હંમેશા કેવું હોય ધન પૂર્ણાંક વિકલ સમીકરણની વાત છે નવ પોઈન્ટ એકની શરૂઆત કરી દેસુ જો વ્યાખ્યાયિત હોય તો પ્રશ્ન નંબર એક થી દસમાં આપેલ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ નક્કી કરો એમાં પહેલું છે ડીની ચાર ઘાત વાય છેદમાં ડીએક્સની ચાર ઘાત પહેલું સાઇન ટ્રિપલ વાય ડેસ એટલે ડી ક્યુ બાય વાય સાઈન વાય એક બે ત્રણ બરાબર ઝીરો તો મિત્રો આની કક્ષા અને પરિમાણ નક્કી કરવાનું છે તો કેવી રીતે આની કક્ષા અને પરિમાણ નક્કી થાય એ જરાક આપણે વિચારી લઈએ જેથી કરીને આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય તો તમે જોઈ શકો છો કે વિકલ્પ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતને એની કક્ષા કહેવાય તો મોટામાં મોટું વિકલન કયું છે ચાર તો આની કક્ષા કેટલી થશે ચાર અને પરિમાણ શું કામ વ્યાખ્યાયિત નથી કારણ કે વિકલી તો અહીંયા સાઈન ડીક્યુ વાય બાય ડીએક્સ કહેવાય સાઇન એક્સ ઇન્ટુ ડીક્યુ વાય બાય ડીએક્સ ક્યુ હોત તો કંઈ પ્રોબ્લેમ છે નહીં પણ અહીંયા પરિમાણ વ્યાખ્યાયિત નથી તો અહીંયા લખશું કક્ષા ચાર પરિમાણ વ્યાખ્યાયિત નથી બરાબર છે સમજી શકાય એવી વાત છે કક્ષા જે છે એ ચાર છે અને પરિમાણ જે છે એ વ્યાખ્યાય છે નહીં તો એમાં આપણને કંઈ પર્સનલી પ્રોબ્લેમ છે નહીં બીજો ક્વેશ્ચન વાયડેસ પ્લસ ફાઇવ વાય બરાબર ઝીરો ડેસ પ્લસ ફાઇવ વાય બરાબર ઝીરો હવે ડેસ એનો મતલબ શું થયો કે ડી વાય બાયડીએક્સ એ આપણને બધાને ખબર છે તો કક્ષા એક થશે બરાબર એટલે આમ કક્ષા એક થાય હવે પરિમાણ માટે શું થાય અહીંયા ફાઇવ વાય આપ્યું છે તો ઓબ્વિયસલી વિકલી તો પોતે બહુપદી સ્વરૂપે જ છે બાકી અવલંબી ચલ કે સ્વતંત્ર ચલ હોય એની આરેક આપણે કાંઈ લેવા દેવા નથી ડીવાય બાય ડીએક્સ કંઈ ચિંતા નથી તો કક્ષા જે છે પ્રથમ કક્ષાનું વિકલન છે કક્ષા એક અને પરિમાણ જે છે એના ઉચ્ચતમ ઘાતકને તો ડીવાય બાય ડીએક્સનું ઘાતાક કંઈ છે જ નહીં તો પરિમાણ પણ કેટલું થશે એક કક્ષા એક થશે અને પરિમાણ પણ એક જ થશે ખ્યાલ આવે છે હમ ત્રીજો દાખલો પાના નંબર ત્રણસો વીસ ઉપર આપ્યો છે ડી એસ બાય ડીટીની ચાર ઘાત વત્તા થ્રી એસ ડી સ્ક્વેર એસ બાય ડીટી સ્ક્વેર ત્રીજો ડી એસ બાય બાયડીટીની ચાર ઘાત વત્તા થ્રી એસ બી સ્ક્વેર એસ બાય હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ટી પ્રત્યે વિકલન છે એમાં સ્વતંત્ર ચલ અને અવલંબી ચલ બદલાઈ નાંખ્યા છે તેમાં આપણને કંઈ ચિંતા નથી પણ આ પ્રથમ કક્ષાનું વિકલન છે આ દ્વિતીય કક્ષાનું વિકલન છે પછી વિકલી તો બહુપદી સ્વરૂપે આપ્યા છે એટલે કાંઈ ચિંતા નથી પરંતુ તમારે મગજમાં એ રાખવાનું છે કે અહીંયા સૌથી ઉચ્ચતમ કક્ષાનો વિકલિત આ નથી આ છે સેકન્ડ ઓર્ડર સેકન્ડ ઓર્ડર ડેરીવેટિવ તો આની કક્ષા જે છે એ બે થશે અને પરિમાણ તમને એવું મગજમાં વિચાર આવે છે મહત્તમ ઘાતંક કીધો તો આની ઘાતંક ચાર છે પણ એ નથી લેવાનું જે મોટા મોટું વિકલિત હોય એની મોટા મોટી ઘાતંક અહીંયા તો એક જ પદ છે એટલે પરિમાણ એક થશે ખ્યાલ આવે છે આવી રીતે આપણે આનો જવાબ આપી શકીએ નંબર ચાર ડીસ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર આખાનો વર્ગ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ડી વાય બાય ડીએક્સ સ્ક્વેર આખાનો વર્ગ વધતા કોસ ડીવાય બાય ડીએક્સ તો કોસ ડીવાય બાય ડીએક્સ થયું ત્યાં જ આપણને ખબર પડી ગઈ છે કે આનું પરિમાણ તો નથી જ બરાબર શૂન્ય દ્વિતીય કક્ષાનું વિકલિત છે પણ પરિમાણ વ્યાખ્યાયિત નથી એ ખાસ મગજમાં રાખશું કારણ કે વિકલિતો જે છે એ બહુપદી સ્વરૂપે આપેલા નથી વિક સમીકરણની કક્ષા બે છે અને અહીંયા બે ઘાત છે મારે કાંઈ લેવા નથી કારણ કે વિકલિતો બહુપદી સ્વરૂપે આપેલ નથી કક્ષા બે પરિમાણ વ્યાખ્યાયિત નથી એમાં આપણે કશું કરી શકતા નથી નંબર પાંચ ઉપર આવીએ આગળ આપણે બહુ નાના નાના પ્રશ્નો છે એક એક માર્કમાં વિકલ્પમાં પૂછાઈ શકે છે ડીસ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર કોસ થ્રી એક્સ વત્તા સાઈન થ્રી એક્સ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર કોસ થ્રી એક્સ વત્તા સાઈન થ્રી એક્સ તો અહીંયા તો આ ગમે તે પદ આપ્યા હોય કોસ થ્રી એક્સ વતા સાઇન્સ થ્રી એક્સ આપ્યો છે એની યારે મારે કોઈ નિસ્બત નથી કારણ કે ડીવાય બાય ડીએક્સ છે નહીં એને ક્યાંય અંદર ખૂણામાંય નથી એટલે બીજી કોઈ મને ચિંતા નથી એટલે મારો જવાબનો આધાર આ પદ ઉપર છે તો આ દ્વિતીય કક્ષાનું વિકલન હોય આની કક્ષા જે છે એને આપણે બે કહેશું અને એની ઘાતાંક કેટલી છે એક છે એટલે પરિમાણ જે છે એ એક કહેશું કક્ષા એક અને પરિમા કક્ષા બે અને પરિમાણ એક આવી રીતે પાંચમો પ્રશ્નનો ઉત્તર આપી શકશું છઠ્ઠો પ્રશ્ન જોઈએ વાય ત્રિપલ ડેસ એનો વર્ગ બહુ શાંતિથી સમજશું વાય ત્રિપલ ડેસ એક બે ત્રણ ભૂલ નહીં કરવાની ઉતાવળ નહીં કરવાની વધતા વાય ડબલ ડેસ એનો ઘન વધતા વાય ડેસ એની ચાર ઘાતની પાંચ ઘાત બરાબર તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે કક્ષા જે છે એ મહત્તમમાં મહત્તમ વિકલન કયું છે તો કે ત્રીજી કક્ષાનું વિકલન છે આ બીજી કક્ષાનું વિકલન છે આ પહેલી કક્ષાનું છું વાય છે તો અહીંયા કક્ષા જે છે ત્રીજી કક્ષાનું વિકલન છે એટલે કક્ષા ત્રણ થશે અને પરિમાણ જે ઉચ્ચતમ કક્ષાનું વિકલિન છે એની ઘાતાંક તો ત્રણ કક્ષાની ઘાતાંક કેટલી છે બે પરિમાણ બે બરાબર છે આ સિમ્પલી તમે સોલ્વ કરી શકો છો સાતમા પ્રશ્ન ઉપર આપણે પહોંચ્યા છીએ વાય ત્રિપલ ડેશ ટુ વાય ડબલ ડેશ અને વાય ડેશ અહીંયા તમે જોઈ શકો છો ત્રણ કક્ષાનું વિકલન છે એટલે કક્ષા તો ત્રણ છે જ બરાબર છે પરંતુ પરિમાણ આનું કેટલું છે તો કે આની કોઈ ઘાતાંક આપણને આપી નથી અહીંયા અહીંયા ત્રણ ઘાત ચાર ઘાત હતી પણ આ ઉચ્ચતમ કક્ષાનું વિકલન નહોતું ઉચ્ચતમ એટલે મોટા મોટી કક્ષાનું સિમ્પલ ભાષામાં કહીએ તો અહીંયા કક્ષા જે છે કક્ષા ત્રણ થશે અને પરિમાણ એની ઘાતાંક જે છે વિકલી તો બહુપદી સ્વરૂપે છે જ અપૂર્ણાંક છે નહીં એક થશે છે અને એની ઘાત પણ એક છે કક્ષા એક થશે અને એનું પરિમાણ પણ એક જ થશે તમે સરળતાથી ગણી પણ શકો છો સમજી પણ શકો છો એક બે બાકી રહ્યા છે એટલે હું ગણાવી દઉં છું બધા નહી તો હોમવર્કમાં આપે કક્ષા એક અને પરિમાણ પણ એક જ ક્વેશન નંબર નાઇન એના ઉપર આગળ વધીએ વાય ડબલ ડેસ વધતા વાયડે સ્ક્વેર વત્તા ટુ વાય વાય ડબલ ડેસ વધતા વાયડે સ્ક્વેર વત્તા ટુ વાય બરાબર ઝીરો તો વાય ડબલ ડેસ વત્તા વાય ડે સ્ક્વેર વધતા ટુ વાય બરાબર ઝીરો હવે અહીંયા તમે જુઓ ને તો વાય ડબલ ડેસ કીધું એટલે દ્વિતીય કક્ષાનું વિકલનથી ફાઇનલ થઈ ગયું એટલે એની કક્ષા તો બે જ થશે હવે એનું પરિમાણ પહેલાં મેળવવા માટે પહેલાં વિકલી તો બહુપદી સ્વરૂપે છે ઓકે ચાલો કંઈ પ્રોબ્લેમ નથી તો મહત્તમ ઘાતાંક પણ કોનું ઉચ્ચતમ કક્ષાના તો ઉચ્ચતમ કક્ષાનું વિકલન કયું છે બે એટલે કક્ષા બે થશે અને પરિમાણ જે છે એ એક થશે કક્ષા બે થાય અને પરિમાણ જે છે એ એક થશે એકથી દસ સુધી આપણે દસમો ક્વેશ્ચન પહોંચ્યા છીએ કરીએ સો વાય ડબલ ડેસ વધતા ટુ વાય ડેસ વધતા સાઈન વાય હવે મગજમાં તરત જ એવો પ્રશ્ન થાય સાહેબ કક્ષા તો બે થઈ ગઈ તો પરિણામ ન મળે ના ન મળે એવું ન બને શું કામ અહીંયા સાઈન વાય જ છે બાય ડેસ કરું તો પરિમાણ નથી મળતું વાય તો હોઈ શકે ને એવું નથી કે સાઈન ને વાય બે ભેગું આવે એટલે પરિમાણ ન જ મળે એવું ક્યારેય વિચારવાનું નથી કક્ષા બે અને એની ઉચ્ચતમ ઘાતાંક એને આપણે પરિમાણ કહેશું અને પરિમાણ જે છે એ એક છે બરાબર તો એકથી દસ દાખલાનું આપણને કીધું હતું કે કક્ષા અને પરિમાણ ગોતો હવે અહીંયા પ્રશ્ન અને વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં વિકલ્પો એમસીક્યુ અગિયાર મુ એમસીક્યુ એ પણ કક્ષાના પરિમાણવાળો છે વિકલ્પ સમીકરણનું પરિમાણ અહી વિકલ્પ સમીકરણ આપણને જે વિકલ્પ સમીકરણ આપ્યું છે જ્યારે જોઈ લઈએ મોટું બધું વિકલ્પ સમીકરણ છે લખીએક્સ સ્ક્ર એનો ઘન ડી વાય બાય એનો વર્ગ વધતા સાઈન ડીવાય બાય એક બરાબર જીરો આનું પરિમાણ તો મિત્રો કક્ષા જો કીધી હોત તો કક્ષા બે મળી જાય પણ પરિમાણ જે છે આના કારણે મળતું નથી કારણ કે વિકલી તો બહુપદી સ્વરૂપે છે નહીં વ્યાખ્યા તેઓ એકાદ ઓપ્શન આપણી ટેક્સ્ટબુકમાં હશે ઓપ્શન ડીઝનનો દાખલો બાર ટુ એક્સ સ્ક્વેર વિકલ સમીકરણ ટુ એક્સ સ્ક્વેર કક્ષા જ માંગી છે મિત્રો આપણને આની કક્ષા જ કીધી છે તો કક્ષા તો મહત્તમમાં મહત્તમ વિકલન કયું છે બે કક્ષાવાળું વિકલન છે તો એ આપણને કક્ષા બે સ્પષ્ટ મળશે એનો ઓપ્શન આવશે એ કક્ષા બે ઓપ્શન એ આ અન્સર થશે તો આ રીતે આખી આખી એક્સરસાઇઝ નાઇન પોઈન્ટ વન આપણે સરળતાથી ગણી શકીએ છીએ ઉકેલી શકીએ છીએ અને સમજી શકીએ છીએ બરાબર છે હવે એના આગળની વાત આપણે સોરી કરવાની છે પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે આ કક્ષા અને પરિમાણ મેળવવું બહુ સરળ છે તો શરદી ઉતરસ અત્યારે શું થાય દિવાળી ગઈ ને એટલે ઓલું બધું કાજુ કતરી ટોપરા પાક બધું આડા નવડું ગુલાબ જાંબુ શરબત હવે તો મોલ ઝાઝા બધા થયા છે એટલે ઘરે ઘરે ફેન્ટા હોય સ્પ્રાઇટ હોય એટલે થોડીક તકલીફ રહે પણ તમારે માપ રાખવાનું હું માપબર જઈએ તો તકલીફ પડે ખાવા પીવામાં બહુ જ ધ્યાન રાખવાનું તો અહીંયા આપણે સ્પષ્ટ રીતે કક્ષા અને પરિમાણ કેવી રીતે મળે એનું સુપર ડુપર આયોજન કરી નાખ્યું છે નવ પોઈન્ટ એક અને એને કનેક્ટેડ વાતની સમાધાન વાત આપણે કરી નાખી છે હવે વિકલ્પ સમીકરણનો વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ હવે અહીંયા વિકલ્પ સમીકરણનો વ્યાપક ઉકેલ વિશિષ્ટ ઉકેલ આપણી પાસે એના પછીનો નવ પોઈન્ટ ત્રણ કરીને ટોપિક છે અને એના પછી એના દાખલા છે પણ સમજીએ વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ છે શું વિકલ સમીકરણનો વ્યાપક અને વિશિષ્ટ બહુ ધ્યાનથી સમજશો જો મિત્રો એક વાત તમને કહી દઉં હા પહેલી જ વાત કહું બીજી વાત એ નહીં પહેલી જ વાત કહું છું કે ઘણા બધા ટૉપિક આપણને અહીંથી ડિડક કરી નાખ્યા છે આપણા બાર સાયન્સના બોર્ડે જે એક્ઝામ જ્યારે પણ લેશે હા જ્યારે પણ લેશે ત્યારે એમાં ઘણા બધા ટૉપિકો કટ કર્યા છે અને એવી હવા પણ માર્કેટમાં ગઈ છે કે અમુક જે માટે પણ અમુક ટૉપિકો નીકળવાના છે પણ એ હજી કોઈ જ સ્પષ્ટતા નથી અને જ્યાં સુધી સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી આપણે પૂરેપૂરા અભ્યાસક્રમ ઉપર ફોકસ કરવો જ પડે એના વિના ન ચાલે તો અહીંયા હવે જે વાત આપણે શીખવાની છે હવે જે વાત આપણે સમજવાની છે કઈ રીતે સમજવાની છે અને કેવી રીતે એને આગળ વધારવાની છે શાંતિથી સમજી લઈએ જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ના નડે તો અગાઉના ધોરણમાં નીચે પ્રકારના સમીકરણો શોધ્યા ટેક્સ્ટબુકમાં છે એક્સસ્ક્વેર પ્લસ અને એને વક્રના અંતે ઘણી બધી વાત કહી છે પણ હું તમને સીધી જ વાત કરું છું કે વિકલ્પ સમીકરણનો ઉકેલ એ વિકલ્પ સમીકરણના ચલને સમાવતું વિધય છે જે વિકલ્પ સમીકરણને સંતોષે છે બીજી ઝાઝી વાત નથી કરતો વિકલ્પ સમીકરણનો ઉકેલ વિકલ્પ સમીકરણનો ઉકેલ એટલે એનું સોલ્યુશન જે આપણને મળે છે ઉકેલ એ વિકલ સમીકરણના ચલને એ વિકલ્પ સમીકરણના ચલને સમાવતું વિધાય છે બધી જ માહિતી સ્પષ્ટ રીતે તમને મળશે ચિંતાનું કોઈ કારણ છે નહીં જે વિકલ સમીકરણને સંતોષે છે જે વિકલ સમીકરણને સંતો છે એટલે જ વાત સમીકરણ વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ પહેલાં મેં ખાલી ઉકેલની વાત કરી કે ઉકેલ એટલે શું કે કોઈપણ વિકલ્પ સમીકરણનો ઉકેલ લેવો હોય માની લો કે એક્સ સ્ક્વેર પ્લસ વન બરાબર ઝીરો આ સાદું સમીકરણ હતું તો એક્સ સ્ક્વેર બરાબર માઇનસ વન એક્ચુલી આ કાયદેસર રીતે આ શક્ય છે જ નહીં બરાબર આપણે પણ શંકર સંખ્યામાં જઈએ તો આપણે એની વાસ્તવિકતાનો ભાન થાય કે એક્સ બરાબર પ્લસ વન માઇનસ આ એવું આપણે લખી શકીએ પછી એક આવું ઉદાહરણ છે સાયન્સ સ્ક્વેર એક્સ ટેક્સબુકનું જ છે સાઇન્સ સ્ક્વેર એક્સ માઇનસ કોસ એક્સ બરાબર ઝીરો તો મારે અત્યારે વિકલ્સ સમીકરણ ઉકેલની જ વાત કરવી છે તો ઉકેલ એટલે વિકલ સમીકરણના ચલને સમાવતું વિધે કે વિકલ્પ સમીકરણ સંતોષાય બરાબર એટલે અલગ અલગ પ્રકારના કિંમતો પહેલાંમાં સંકર સંખ્યાઓ મળે એટલે કે અજ્ઞાત અજ્ઞાતે એક્સ ની એક્સની ડાબી એક્સની કિંમત આપણે ગોતતા હતા એક્સની કિંમત એનો ઉકેલ થયો એવી રીતે કોઈ એક એક્સની કિંમત એવી મળે કે જેથી કરીને અહીંયા શું થાય અહીંયા સાઇન સ્ક્વેર એક્સ બરાબર કોસ એક્સ કોઈ એક એક્સ ગોતવો પડે આપણે કે જેથી કરીને આ બે સમાન થાય તો એવો એક્સ આપણને મળી જાય એનો ઉકેલ કહેવામાં આવે છે હવે વિકલ સમીકરણના ઉકેલની વાત છે એટલે શું થાય માની લો કે કોઈ એક આવું વિકલ સમીકરણ આપણે વિચારીએ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર વધતા વાય બરાબર ઝીરો આ અહીંયા આનો ઉકેલ લેવો હોય તો આપણને ખબર છે કે આ કાયદેસર રીતે અને માની લો કે એક્સ સ્ક્વેર માઇનસ વન બરાબર ઝીરો આવું કોઈ સમીકરણ આપી દઉં તો આમ થશે એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ વન બરાબર ઝીરો એક્સ માઇનસ વન બરાબર ઝીરો એક્સ પ્લસ વન બરાબર ઝીરો એક્સ બરાબર એક અથવા તો એક્સ બરાબર માઇનસ એક તો આ જે છે ને એના ઉકેલ કહેવામાં આવે છે આને ઉકેલું એટલે આપણને આવું મળ્યું તો આવું કોઈ વિકલ્પ સમીકરણનો ઉકેલ એટલે શું તો પ્રથમ આ જે બે કન્ડિશન આપણે કરી એનું કોઈ એક સમાધાન કરતું વ્યાપક ઉકેલ એ પહેલાં સમજી લઉં તો આનો ઉકેલ લેવો હોય તો કેવી રીતે લેવો પણ એક એ પહેલાં થોડુંક કામ કરું કે વ્યાપક ઉકેલની વ્યાખ્યા તમને લખી દો વ્યાપક ઉકેલ એ લખી દો આ ઉકેલ છે વ્યાપક ઉકેલ કોને કહેવાય જનરલ સોલ્યુશન આ શબ્દો જ સમજવાના કંઈ અઘરું નથી જરા એક ટકો અઘરું નથી બરાબર બધી જ વાત સમજાવું કોઈ વસ્તુ બાકી નહીં રાખીએ ચિંતા ન કરતા વિકલ્પ સમીકરણને કક્ષા જેટલા સ્વેર અચળો ધરાવતા વિકલ્પ સમીકરણને વિકલ્પ સમીકરણની કક્ષા જેટલા સ્વેર અચળો સ્વેર અચના કોન્સ્ટન્ટ અને આર્બિટરી કોન્સ્ટન્ટ આપણે સંકલનમાં નહોતા વત્તા સી આવું કરતા સંકલનમાં આપણે આવી રીતે લખતા શીખી ગયા હતા એટલે કે શીખાતા શીખી ગયા હતા આ વત્તાસી આર્બિટરી કોન્સ્ટન્ટ છે અને સ્વેર અચળ કહેવાય એ ઈચ્છા અનુસાર શરત અનુસાર બદલાતો જતો હોય કોન્સ્ટન્ટ એટલે શું અચળ એટલે શું ક્યારેય બદલાય નહીં એનું એ જ એમાં કોઈ દિવસ કંઈ ફેરફાર થતો નથી બદલાતો જતો હોય છે વિકલ્પ સમીકરણની કક્ષા જેટલા સ્વેર અચળો ધરાવતા વિકલ્પ સમીકરણના ઉકેલને તેનો વ્યાપક ઉકેલ કહે છે વિકલ્પ સમીકરણ કક્ષા જેટલા સ્વેર અચળો ધરાવતા ઉકેલને વિકલ્પ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે એક વસ્તુ સમજાય એવા વિના નહીં આપું ચિંતા ન કરો લખી સાડા આવડે પણ સમજાવ પરફેક્ટ આ તો સમજાઈ ગયું કે ભાઈ સાદા સમીકરણો હતા એનો ઉકેલ હોય તો આવી રીતે થઈ જાય હવે અહીંયા મારી પાસે આ એક પ્રકારનું વિકલ્પ સમીકરણ છે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ વાય બરાબર ઝીરો હવે અહીંયા એક વસ્તુ મારે મગજમાં રાખવાનું છે કે આ મારી પાસે સમીકરણ છે તો આ જે સમીકરણ છે એનો વ્યાપક ઉકેલ શું થાય તો એક વાત તો પાકી છે કક્ષા આની બે થશે આપણને ખ્યાલ આવે છે કક્ષા આની બે થાય કક્ષા કાયદેસર બે થાય હવે કક્ષા બે થઈ તો આનો વ્યાપક ઉકેલ જ્યારે આપણને મળશે એની અંદર બે સ્વે રચનાંકો હશે વ્યાપક ઉકેલ કેવી રીતે મેળવવાનો એની ચર્ચા આપણે હજી નથી કરી ખાલી વ્યાપક ઉકેલ શબ્દ શું છે એ જ તમને સમજાવો છો વિશિષ્ટ ઉકેલ એ નથી સમજાવતો એટલે ખાલી વ્યાપક ઉકેલની ચર્ચા કરીએ છીએ કે કોઈ પણ સમીકરણ હતું એક્સ સ્ક્વેર માઇનસ વન બરાબર ઝીરો એને ઉકેલું હોય તો એક્સની કિંમતો મળી એનો ઉકેલ કહેવાય એમ વિકલ સમીકરણનો ઉકેલ એ વ્યાપક ઉકેલ ઉકેલ એ વ્યાપક ઉકેલ એટલે શું છે એ વિકલ સમીકરણના ચલને સમાવતું વિધય છે જે વિકલ સમીકરણને સંતોષ એનો ઉકેલ કહેવાય કે આપણે એક્સની કિંમતો મૂકીએર માઇનસ વન બરાબર ઝીરોનું પાલન થાય સિમ્પલ વાત છે તો આ વિકલ સમીકરણમાં બે કક્ષા છે તો આનો વ્યાપક ઉકેલ જ્યારે આપણે મેળવશું વિકલ સમીકરણનો ઉકેલ તો વાય બરાબર એ એક્સ પ્લસ બી એક્સ મગજમાં તરત જ પ્રશ્નોનો ઉપવારો થઈ ગયો કે સાહેબ આ આવ્યું ક્યાંથી આવશે આવશે ચિંતા ન કરો આનો ઉકેલ છે અત્યારે હાલ પૂરતું આને આક્ષેપ સંકલન કરી આ તે બધું વિયોજનીય ચલની રીત સંપરિમાણીય વિધેયની ઘણી બધી રીતો છે એ પ્રમાણે આપણે ઉકેલશું આજને આજ બધું નથી કરી લેવાનું તો અહીંયા આ કેપિટલ એ અને કેપિટલ બી જે છે આ બંને સ્વે રચનાંકો છે એની અલગ અલગ કિંમતો પ્રમાણે બદલાતા જતા હોય એ માંડ આર્યો ને આનો ઉકેલ આ છે તમારે જો જોવું હોય ને તો આનું કદાચ વિકલન કરીએ આપણે આનું વિકલન કરીએ આવું એક સમીકરણ આપ્યું છે તો આનું વિકલન કરીએ ડીવાય બાય ડી એક્સ કોસ એક્સનું કોસેક્સનું માઇનસ સાઇનએક્સ એ અચળ બાય અને કોસ એક્સ હજી એક વખત વિકલન કરું ફરીથી તો ડી સ્ક્વેર વાય બાય ડી ડીએક્સ સ્ક્વેર માઇનસે કોસ એક્સ અને કોસ એક્સનું શું થયું પાછું માઇનસ સાઇનએક્સ આમાંથી માઇનસ કોમન લઈ લઉં પ્લસ બી સાય વિકલ સમીકરણનો ઉકેલ એ વિકલ સમીકરણના ચલને સમાવતું વિધેય કહેવાય એટલે કે એને સંતોષ કરતું હોય અને વિકલન કરવું એટલે મળે અને વિકલ સમીક કક્ષા જેટલા સ્વે રચનાકો ધરાવતો ઉકેલ એનો વ્યાપક ઉકેલ કહેવાય ક્લિયર સમજણ પડી ગઈ આ ઉકેલ છે વ્યાપક ઉકેલ બરાબર એ વિકલ સમીકરણનો ઉકેલ છે કારણ કે તે વિકલ સમીકરણની કક્ષા સમીકરણને પણ સંતોષે આપણે જોઈ લીધું કાં કિંમત મૂકી દીધી તો પણ એનું પાલન થાય શબ્દ જેને સમજાવવાનો છે બીજું કશું કરવાનું નથી અત્યારે વ્યાપક ઉકેલ બરાબર છે આ વ્યાપક ઉકેલની વાત થઈ હવે હજી એક શબ્દ મૂક્યો વિશિષ્ટ ઉકેલ વિશિષ્ટ ઉકેલ શું છે દાખલા આના આવશે એટલે ચિંતા ન કરશો આમાં કોઈ તકલીફ નથી વિશિષ્ટ ઉકેલ વ્યાપક ઉકેલ પછી આવે છે વિશિષ્ટ ઉકેલ વિશિષ્ટ ઉકેલ કેવી રીતે મળે શું છે એની વાત કરી જે વિકલ્પ સમીકરણના ઉકેલમાં સ્વેરચડો હોતા નથી જે વિકલ્પ સમીકરણના ઉકેલમાં જે વિકલ્પ સમીકરણના ઉકેલમાં સ્વે રચડો હોતા નથી પરંતુ તેમની ખાસ કિંમત તો હોય છે સમજાવો પરંતુ તેમની ખાસ કિંમતો હોય છે તેવા ઉકેલને વિકલ્પ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહે છે એવા ઉકેલને વિકલ્પ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહે છે આપણને આ ખાસ નિશ્ચિત કિંમતો ધરાવતા એટલે કે રચણથી મુક્ત હોય તેવા ઉકેલ માટે વ્યાપક ઉકેલમાં સ્વેર અચળકોની નિશ્ચિત કિંમત ધરાવતા ઉકેલને વિશેષ સમીકરણનો વ્યાપક ઉકેલ એ આપણી ટેક્સ્ટબુકમાં વાત કરી છે બરોબર છે એટલે વિશિષ્ટ ઉકેલ એ સ્વેર અચળથી મુક્ત હોય આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની વિશિષ્ટ ઉકેલ ઉકેલ એ સ્વેર અચડોથી મૂકતો અને સિમ્પલ વર્ડમાં સમજાવું તો કોઈ એક બિંદુ પાયનો ઉકેલ થયો એવું કહી શકાય માની લો કે આપણને ડી વાય બાય ડીએક્સ પ્લસ વાય બરાબર ઉકેલ વાય બરાબર એ સાઇનેક્સ એ કોસેક્સ પ્લસ બી સાઇનેક્સ છે આ એનો વ્યાપક ઉકેલ છે આ શું છે વ્યાપક ઉકેલ હવે તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં વ્યાપક ઉકેલ એ અને બીમાં ત્રણ ચાર પાંચ એક બે તમને જે ઈચ્છા પડે એ મૂકો આ બે સમાધાન કરતા જ હશે સ્વે રચનાંક છે ને એટલે આપણે ઈચ્છા પ્રમાણે એ અને બીની કિંમતો ગમે તે માનલો કો કે એમ કે થ્રી એક્સ પ્લસ ટુ સાઇન એક્સ તો એનો ઉકેલે એનું સમીકરણ આ જ થવાનું બરાબર છે માની લો કેમ કે માઇનસ ફોર કોસેક્ષા થ્રી સાઇન એક્સ તો એનો જવાબ તો આ જ આવવાનો જ કોઈ વિશેષ ફેરફાર નથી આવ્યો એ વ્યાપક ઉકેલ છે બધા ઉકેલોનો સમાધાન કરતું હોય એવો ઉકેલ એટલે વ્યાપક ઉકેલ બરાબર છે હવે વિશિષ્ટ ઉકેલમાં માની લો કે હું અહીંયા એ બરાબર બી બરાબર એક લઈ લઉં છું વિકલ સમીકરણના ઉકેલમાં સ્વેરચડો હોતા નથી પરંતુ તેમની ખાસ કિંમતો હોય છે હમણાં હું બોલ્યો એ બધી એની કિંમતો જ હતી માની લો કે એ બરાબર બી બરાબર એક લઈ લો તો y બરાબર મને કોસેક્સ વત્તા સાઇનેક્સ મળશે વાય બરાબર શું મળશે કોશે સાઇનેક્સ એ અને બીની કિંમત જ્યારે એક હોય ત્યારે આનો વિશિષ્ટ ઉકેલ વાય બરાબર કોસેક્સ વત્તા સાઇનેક્સ થાય આ ઉકેલને વિકલ્પ આ વિકલ્પ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહેવામાં આવે છે આ શરત પાહે ઇનિશિયલ કન્ડિશન પ્રારંભિક શરતો પાસે આનું તમે વિકલન કરો ને ડીવાય વાય બાય ડીએક્સ માઇનસ વત્તા પાછું બીજી વાર વિકલન કરો ડી સ્કવેર વાય સ્કવેર માઇનસ કોમન લઈ લો સાઇન એક્સ નું થાય પણ કોમન લીધું પ્લસ એટલે આ પાછું વાય થઈ ગઈ જો વાય આ બાજુ આવશે એટલે પાછું આનું હાથ થઈ જશે તો આ શબ્દ જ સમજાય એવા છે વ્યાપક ઉકેલ વિશેષ ઉકેલ એજ કે સ્વે મુક્ત એ વિશેષ ઉકેલ અને વ્યાપક ઉકેલ જેટલી કક્ષા હોય એટલા સ્વેરચનાંકો ધરાવતો ઉકેલ એ વ્યાપક ઉકેલ ક્લિયર આના ઉપરથી એ નક્કી થાય કે માની લો કોઈ એક સમીકરણ એવું આપ્યું હોય કે જેની અંદર ત્રણ સ્વેરચનાંકો છે ને એની કક્ષા પરિમાણ વિશે વાત નથી કરતો એની કક્ષા માંગી હોય તો હું કહી શકું કે આની કક્ષા ત્રણ થશે સમજાય છે એટલે એ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ આવી જ વાત છે બીજી કંઈ છે નહીં હવે તમને કદાચ આ છે ને ઉદાહરણ નંબર ત્રણ છે એ કોસેક્સ વત્તા બી સાઇનેક્સ આ મેં જે ઉદાહરણ લીધું એ ત્રણ છે હવે અહીંયા હોય કેવી રીતે કે સ્પષ્ટ રીતે અથવા ગૂઢ રીતે વિકલ્સ સમીકરણનો અનુરૂપ વિકલ્સ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસવાનું છે તો એક દાખલો તમને ગણાવો એટલે શું થાય તમને થોડુંક ઘણી ખબર પડે હા ઉદાહરણ ગણાવેલું છે પણ તો હજી સ્પષ્ટતા વધારે ક્યારે આવે તો તમને થોડુંક સમજાઈ હોય તો તમને થોડીક વિશેષ મજા આવે તો જો નવ પોઈન્ટ બેની શુભ શરૂઆત કરીએ એક બે દાખલા ગણીએ એટલે ખબર પડી જાય આપણને જો શું કીધું છે આના નંબર થ્રી ટુ ટુમાં એકથી દસમાં આપેલ વિધયને સ્પષ્ટ અથવા ગુઢ રીતે અનુરૂપ વિકલ્પ સમીકરણનો ઉકેલ છે કે તેમ ચકાસો તો પહેલું છે વાય બરાબર ઇ રેસ ટુ એક્સ પ્લસ વન અને આનો મને ઉકેલ આપ્યો છે મિત્રો વાય ડબલ ડેસ માઇનસ વાય ડેસ બરાબર ઝીરો આવું છે ને અહીંયા ક્યાંય વિશિષ્ટ ઉકેલની ચર્ચા કરી નથી માત્ર અને માત્ર વ્યાપક ઉકેલની જ વાત છે બરાબર છે એટલે તમારે શું કરવાનું આપેલું જે સમીકરણ છે એનું વિકલન કરવાનું આ જે છે વાય બરાબર ઇ રેસ્ટુએક્સ આ એક સમીકરણ છે એનું વિકલન કરીએ વાય ડબલ ડેસ છે એટલે બે વખત વિકલન થશે પ્રથમ વાય બરાબર ઈ રેસ્ટ ટુ એક્સ પ્લસ વનનું એક્સ પ્રત્યે વિકલન કરતા વાયનું વાય ડેસ e રેસ ટુ એક્સનું ઈ રેસ્ટ ટુ એક્સ અને એકનું ઝીરો વાય ડેસ બરાબર ઇ રેસ ટુ એક્સ થાય ખ્યાલ આવે છે ફરીથી એક્સ પ્રત્યે વિકલન કરતા કારણ કે બે વખત શું કામ તો કે અહીંયા આપણે દ્વિતીય વિકલન જોઈ છે વાય ડબલ ડેસ ઇ રેસ્ટુ એક્સનું ઈ ટુ એક્સ તો આ તો જવાબ નો આવ્યો આને નંબર એક આપી દો નંબર એક બરાબર છે અને એવું નંબર એક નો આપવો આને નંબર એક આપી દઉં તો જો તમે જોઈ શકો છો ઈ રેસ ટુ એક્સ એટલે શું છે વાય ડબલ ડેસ આ વાયડેસ છે કારણ એક પરથી ઈ રેસ ટુ એક્સની કિંમત તો આ શું થયું વાય ડબલ ડેસ માઇનસ વાય ડેસ બરાબર જીરો થઈ ગયું સાબિત એનો મતલબ શું થયો કે વાય બરાબર ઈ રેસ ટુ એક્સ પ્લસ વન એ વિકલ્પ સમીકરણનો ઉકેલ છે માટે વાય બરાબર ઈ રેસ ટુ એક્સ પ્લસ વન એ વિકલ્પ સમીકરણ વાય ડબલ ડેસ માઇનસ વાય ડેસનો ઉકેલ હવે મિત્રો એક વાત અહીંયા ક્લિયર કરી દઉં અત્યારે હું આ ઉકેલ ઉપરથી વિકલ્પ સમીકરણ બનાવું છું ચકાસું છું કારણ કે મને આપેલું છે એટલા માટે અને એ આપેલું જ હશે મારી પાસે આગળ આગળ જતા એક્સરસાઇઝમાં એવું આવશે કે વિકલ સમીકરણ આપ્યું હશે એમાંથી આપણે ઉકેલ ગોતવવો પડશે વિશિષ્ટ ઉકેલ ગોતવો પડશે વિશિષ્ટ ઉકેલ એટલે સર તો આપી હોય તો જ મેળવાનું ઉકેલ ગોતવા માટે આનું પાછું આપણે સંકલન કે જે કંઈ કરવું પડે વિયોજનીય ચલની રીત સોમપ્રિમાણીય વિધેયની રીત જે કંઈ પણ કરવું પડે એ આપણે કરશું ઇન શોર્ટ આ એક્સરસાઇઝ પૂરતું આપણને જે ઉકેલ આપ્યા છે એનું વિકલન કરો એટલે સામે પક્ષે એ ગોઠવો જાય વિકલન કેટલી વાર કરવાનું સામે જે લીવાર આપ્યું હોય ઉકેલ એ પ્રમાણે જ કરવાનું છે બરાબર ખ્યાલ આવે છે સમજાઈ ગયું એક વખત સ્ક્રીનશોટ લઈ લ્યો આનો તો આટલી વાત આજે સમજાવી હતી હવે આગળ આજે કંઈ નથી કરવું આ વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલની ચર્ચા આપણે અહીંયા જ અટકાવીએ પણ ધ્યાન એ રાખશું કે અહીંયા ખાસ બીજી કોઈ નવી વાત કરી છે નહીં કે વિધયને અનુરૂપ વિકલ્પ સમીકરણ નો ઉકેલ છે કે તેમ ચકાસવાનું છે એટલે આપણને અહીંથી નક્કી થાય કેટલી વાર વિકલન કરવાનું છે અને વિકલન કરવાનું ના સ્વરૂપ ગોઠવાઈ જાય તો એનો ઉકેલ છે બરાબર છે વિશેષ કોઈ વાત છે નહીં તો આજે આટલું જ રાખીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળશે ત્યારે આપણે આને વધુ આગળ વધારશું ફરીથી કહી દઉં છું હવે ફોકસ માત્ર વિડીયો લેક્ચર ઉપર સ્કૂલ હમણાં ચાવ સ્ટાર્ટ થવાની નથી જ્યારે નવી ગાઈડલાઇન આવે ત્યારે ફરીથી આપણે કરીશું તમને વાત અત્યાર સુધી અત્યારે વિડીયો લેક્ચર ઉપર પૂરેપૂરું ફોકસ જેમ દિવાળી પહેલાં પણ થતાં એમ જ હવે ભણવાનું છે આજે આટલું જ રાખીએ નેક્સ્ટ વિડીયો મળી ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ એન્ડ સ્ટે વિથ વિકલ્સ સમીકરણના વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ હવે નેક્સ્ટ ડે ફ્રેન્ડ